शब्दों का अभ्यास और भरीशु शब्दों का अभ्यास एक शब्द महारू बकरी
चूहा चूहा ने चित्र आप कूंदर शू कूंदर तो कूंदर ने गुजराती हिंदी में शू कहवाय तो चूहा पी आप जोड़े चित्र है तारू तो हिंदी में शू कहवाय ताला पी आप जोड़े से धनुष ચિત્ર દોરવાના નહીં આવી રીતે ચિત્રની જગ્યાએ જેમ મેં ગુજરાતીમાં લખ્યું એવી રીતે તમારે ગુજરાતીમાં જ લખી દેવાનું અને પછી સામે હિન્દીમાં લખવાનું પણ ચોપડી ચોપડીમાં પાના નંબર 18 એ તમારા ચિત્ર આપેલા છે તો તમારે સામે ડાયરેક્ટ શું લખી દેવાનું હિન્દીમાં લખી દેવાનું અને આ કામ તમે જાતે કરજો આ કામ તમે નોટમાં જોઈને લખજો અને બીજું આ તમે ચોપડીમાં કરો એ તમારી જાતે ઉપર શબ્દો આપેલા છે એમાંથી શોધી શોધી તમારે લખવાના છે જુઓ પાના નંબર 18 અને તમારી જોડે ચિત્રો પણ આપેલા છે અને ઉપર શબ્દ પણ આપેલા છે એક વખત તમે નોટમાં જોઈને લખશો એટલે સ્વાધ્યાય બોલીમાં તમે તમારી જાતે મોઢે લખી શકશો બરાબર એવી જ રીતે બીજું છે પાછળ પાના કેવો જુઓ એના જેવું જ છે એમાં એમાં ઉપરની ચિત્રો કો નામ નીચે ક્રમે લીખો ઓર ચિત્રો કે નામ ક્રમે લીખો ચલો જુઓ બાળકો હવે આપણે પાના નંબર 18 પરનું આ ચિત્રનું અને પછી અહીંયા પણ આપ્યું છે કે ઉપર એ ચિત્રો કે નામ નીચે ક્રમ છે લીખો એટલે કે ઉપરના ચિત્રો નામ નીચે ક્રમ પ્રમાણે લખો એટલે ક્રમ પ્રમાણે એટલે આ તમે જે અહીંયા નામ લખો એ નામ પછી તમારે અહીંયા બતાવી દેવાના એટલે આ એક પેજ તમારા જાતે હોમવર્કમાં કરવાનું છે આગળ જુઓ પછી પાછળ પાનું ફેરવો પાના નંબર 19 એમાં પાછો પ્રશ્ન નંબર 4 પઢો ઓર લીખો પઢો ઓર સમજો શબ્દ
सुनकर नीचे चित्र के सामने में लिखो।